नमस्कार मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान में प्रकरण नंबर 3 अंदर जैन मंदिरों मोढ़ेरा सूर्य मंदिर विषय चर्चा करी थी। भारत की अंदर विविध स्थलों जैन मंदिरों है, त्रण स्थलों जम के बिहार, गुजरात और राजस्थान जैन मंदिरों ने अपने चर्चा करिए। तो जोईए बिहार में कई कई जगह आ जैन मंदिरों है। तो बिहार में वैभार, विपुलाचल, रत्नगिरी, उदयगिरी और श्रमणगिरी त्रण गिरिगिरी साथ है। रत्नगिरी, उदयगिरी और श्रमणगिरी पहला है वैभार और विपुलाचल। तो आज पांच जैन मंदिरों से बिहार ना राजगृह नामना स्थले आवेला है। आ सीवाय आज बिहार में समेत शिखरजी जैन तीर्थधाम आवेलू है। तीर्थधाम पवित्र स्थल क्यू? समेत शिखरजी। अने ए समेत शिखरजी ने मधुवन तरीके पण ओळखवामां आवे छे। पवित्र भूमि मधुवन शा माटे ने मधुवन तरीके ओळखवामां आवे, पवित्र स्थल तरीके शा माटे ए स्थळ ओळखवामां आवे छे? जो जो आज समेत शिखरजी छे त्यां आदिनाथ भगवान अने बीजा 20 तीर्थकरो निर्वाण पाम्या हता। जैनों 24 तीर्थकर एटले के 24 भगवान छे, एमाना आदिनाथ भगवान अने ए सिवाय बीजा 20 तीर्थकरो अहीं निर्वाण एटले के मृत्यु पाम्या हता, तेथी तेने मधुवन तरीके ओळखवामां आवे छे। आ सिवाय अहीं अभिनंदन नाथजी अने पार्श्वनाथजी ना मंदिरो छे। जे 24 तीर्थकरो के 24 भगवानो छे एमाना ज अभिनंदन नाथजी अने पार्श्वनाथजी आ बे तीर्थकरोना अहीं मंदिरो पण आवेला छे। अने अहीं भगवान महावीर स्वामी पधारेला अने केटलाक मुनिओ अहीं मोक्ष पामेला, एटला माटे आने मधुवन तरीके ओळखवामां आवे छे। फरीवार बिहारमां आवेलुं समेत शिखरजी ए जैन तीर्थधाम तरीके ओळखवामां आवे छे, अने एनुं बीजुं नाम छे मधुवन। शा माटे? तो आदिनाथ भगवान अने बीजा 20 तीर्थकर अहीं निर्वाण पाम्या हता। अभिनंदननाथजी अने पार्श्वनाथजीना मंदिरो छे અને મહાવીર સ્વામી અહીં પધારેલા તથા કેટલાક મુનિઓ અહીં મોક્ષ પામેલા। અને એ સિવાય બિહારમાં રાજગૃહમાંથી આ જે 5 મંદિરો છે તે 5 જૈન મંદિરો આવેલા છે। હવે જોઈએ આપણે ગુજરાતમાં, ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણામાં, તો પાલીતાણામાં આવેલા છે। આ સિવાય પંચાસરા મંદિર શંખેશ્વરમાં, એટલે ગુજરાતમાં યાદ રાખવું આપણે જૈન દેરાસર પાલીતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં આ જૈન મંદિરો આવેલા છે। હવે જોઈએ રાજસ્થાનમાં, તો રાજસ્થાનની અંદર આપણને ખબર છે કે માઉન્ટ આબુના દેલવાડાના જૈન દેલવાડા અને રાણકપુરના જે જૈન મંદિરો છે એ બાંધકામ અને કોતરકામ તથા કલા કારીગરી અને શિલ્પકલાની દ્રષ્ટિએ બેનમૂન છે। એટલે કે માઉન્ટ આબુમાં જે દેલવાડાના દેરા અથવા જે જૈન મંદિરો આવેલા છે એ કલા કારીગરીની દ્રષ્ટિએ બેનમૂન છે, વિશ્વમાં બીજે ક્યાંય નહીં મળે તેવા છે। હવે આબુમાં જે આ જૈન મંદિરો આવેલા છે એમાંથી ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસાઈ, ફરી વાર ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસાઈ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણ વસાઈ, આ બંને જૈન દેરાસરો તેમની અજોડ કારીગરી અને આરસ પહાડના બારીક મનોહર શિલ્પકામ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। હવે આપણે જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર। મોઢેરાના સૂર્ય મંદિરની એક ખાસિયત છે કે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર જે સૂર્ય ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ ઉપર સૂર્યનું પહેલું કિરણ પડે છે, અને એ મૂર્તિની ઉપર જે માથા ઉપર જે મણી છે એ મણી પર આ સૂર્યનું કિરણ પડતા આજુબાજુનું જે વાતાવરણ છે એ પ્રકાશિત થઈ જાય છે। તો એ આ મોઢેરાના સૂર્ય મંદિરની ખાસિયત છે। જ્યારે કોણાર્કના સૂર્ય મંદિરમાં શું ખાસિયત હતી? કોણાર્કના સૂર્ય મંદિર એ રથ આકારના હતા। તો બંને પ્રશ્ન આ રીતે યાદ રાખવાનું કે મોઢેરાના સૂર્ય મંદિરની આ ખાસિયત છે, જ્યારે કોણાર્કના સૂર્ય મંદિરની બીજી ખાસિયત છે। બંનેના જવાબો એકબીજામાં નહીં જતા રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે અને ક્યારે બંધાવેલું? તો મોઢેરાનું સૂર્ય મંદિર 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું। ફરી એકવાર, ત્યારે 1026માં સોલંકી વંશના રાજવી કોણ? ભીમદેવ પહેલાએ આ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું। ક્યાં આવેલું છે? તો ગુજરાતના મોઢેરા,
મહેસાણા ખાતે આ મંદિર આવેલું છે. ને વિશેષતા જોઈએ, આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં. એવી રીતે રચાયું છે કે સૂર્યનું પ્રથમ કિરણ, સૂર્ય જેવો ઉગે સવારમાં તેવું તેનું પહેલું જ કિરણ, પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં. ગર્ભગૃહ કોને કહેવાય? તો મંદિરનો એ ભાગ કે જ્યાં ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી હોય. ગર્ભગૃહમાં રહેલ સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં જે સૂર્ય ભગવાનને જે મૂર્તિ, સૂર્ય ભગવાન જે મૂર્તિ છે એ મૂર્તિ ઉપર જે મુકુટ સૂર્ય ભગવાનને પહેરાવવામાં આવ્યું છે એ મુકુટની બિલકુલ મધ્યમાં રહેલા મણી પર પડતા, મણી એટલે કે હીરા જેવું મણી, મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી, દિવ્યતા પ્રગટતી, જાણે કે ભગવાને દર્શન આપ્યા હોય તેવું વાતાવરણ થઈ જતું. હા, તો આ છે આ મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા કે સૂર્યનું પહેલું કિરણ સૂર્ય ભગવાનના માથા ઉપર જે મુકુટ છે એના મણી ઉપર પડે છે એટલે જેથી આજુબાજુનું વાતાવરણ પ્રકાશિત થઈ જાય છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. એટલે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર સૂર્ય ભગવાનની કુલ કેટલી મૂર્તિઓ છે? 12 મૂર્તિઓ છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું જોવા મળે છે. નકશીકામ એટલે મંદિરને કોતરકામ કરીને જે ડિઝાઇનો આપવામાં આવી છે એ ડિઝાઇન એટલે કે નકશીકામ કોણે કરેલું છે? તો કે ઈરાની કારીગરોએ કરેલું છે. તેથી એ કલા એટલે ઈરાની શૈલી. તો આપણને પરીક્ષામાં પૂછાય કે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ખાલી જગ્યા શૈલીમાં થયેલું જોવા મળે છે. કઈ શૈલી? ઈરાની શૈલીમાં. મંદિરની બહારના જળ કુંડની ચારે બાજુ, મોઢેરા સૂર્ય મંદિર છે એ મંદિરની બિલકુલ બહાર જળકુંડ છે અને એ જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા બીજા મંદિરો છે. કુલ કેટલા મંદિરો છે? 108. ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું થાય છે. આ જળકુંડ હોય, એ જળકુંડની આજુબાજુ 108 બીજા નાના નાના મંદિરો હોય અને એ મંદિરોમાં ઉષા એટલે કે સવાર અને સંધ્યા એટલે કે સાંજ, સવાર અને સાંજના સમયે જે દીવા સળગાવવામાં આવે છે એ દીવા સળગવાથી દીપમાલાને લીધે, દીવા સળગવાથી એક નયન રમ્ય એ દીવાનો પ્રકાશ અથવા એ દીવાની પરછાઈ આ પાણીમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે આટલે પણ દીવા સળગતા હોય ને એનું પ્રતિબિંબ અહીં પાણીમાં પણ પડતું હોય તો એ જે દ્રશ્ય છે કેવું હોય? નયન રમ્ય, આંખોને ગમે તેવું નયન રમ્ય દ્રશ્ય ઊભું થાય છે. આપણે આ બંને પ્રશ્ન જૈન દેરાસરો અને મોઢેરાના સૂર્ય મંદિરને આપણે નોટબુકમાં લખી લઈએ અને એના જે અગત્યના મુદ્દા છે એને એકવાર વાંચીને યાદ રાખી લઈએ.